નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના પોસ્ટ ઓફિસ પાઠના આજે આ ત્રીજા વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા હતા પોસ્ટ ઓફિસ પાઠનો. વિશ્વની શ્રેષ્ઠ જે વાર્તાઓ છે એમાં, એ વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં આપણે આ પોસ્ટ ઓફિસ વાર્તાનો સમાવેશ થયો છે, આપ સૌ જાણો છો. અને આજના આ વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ તો અંત તરફ હવે આપણો જે પાઠ છે જઈ રહ્યો છે, આપણી વાર્તા છે અંત તરફ છે. એક કારકુન છે એની પાછળ ચાલ્યો આવતો હતો. અલી ડોસો છે હેલો જાય છે, એની પાછળ એક ક્લાર્ક છે ચાલ્યો આવે છે. અને અલી ડોસો એના તરફ ફરી અને કહે છે કે ભાઈ, કારકુન છે ચમકે છે પણ એ સારો માણસ હતો. એટલે પૂછે છે કેમ, શું છે વળી? અને કહે છે કે જો આ મારી પાસે છે, એમ આપણે આગલા વિડીયો લેક્ચરમાં અહીં સુધી પહોંચ્યા હતા. અને એમ કહી અને પોતાની પાસે જૂની એક પતરાની દાબડી હતી, એ દાબડીમાંથી અલીએ 5 ગીની છે એ કાઢે છે. અને એ સમયનું જૂનું એ ચલણ આ જોઈ અને કારકુન છે ભડકી જાય છે. અને કહે છે ભડકશો નહીં ભાઈ, દાખલા તરીકે તમને કોઈ 500-500ની નોટ છે તમારી સામે, 5 રજૂ કરે, લે ભાઈ આ 5 નોટ જો, એટલે તમને નવાઈ લાગે. કહે છે ભડકશો નહીં ભાઈ, ડરશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, તમારી માટે આ બહુ મહત્વની ચીજ છે, તમારી માટે ઉપયોગી છે, મારે હવે એનો કોઈ ઉપયોગ નથી. પણ તમે એક કામ કરશો, શું આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી અને કહે છે કે આ ઉપર શું દેખાય છે? તો કે આકાશ ઉપર અલ્લાહ છે. એટલે કહે છે કે ઉપર અલ્લાહ છે, એની સાક્ષીમાં તમને પૈસા આપું છું, તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. 5 ગીની એ મરિયમનો કાગળ આવે ને તો એ પહોંચાડવા માટે અલી ડોસો છે એ ક્લાર્કને આપે છે અને એને વાત કરે છે. અને પેલો જે ક્લાર્ક છે આશ્ચર્યમાં સ્થિર ઉભો હતો, એ કહે છે ક્યાંથી ક્યાં પહોંચાડવો, કે ભાઈ ક્યાંથી કાગળ અને ક્યાં મારે તમને પહોંચાડવો? ત્યારે અલીનો જે જવાબ છે ને એ જવાબ જોયા જેવો છે. એ કહે છે કે મારી કબર ઉપર. એને ખબર છે કે હવે મારો અંત છે, બરાબર છે, એમનું જીવન હવે પૂર્ણ છે. અને નવાઈ લાગે છે ને કહે છે કે હે, અલી કહે છે કે હા સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે છેલ્લો, મરિયમ ના મળી પણ કાગળ પણ ના મળ્યો. અને અલીને એની આંખમાં જાણે કે ઘેન હતું, ઊંઘ હતી. અને કારકુન છે ધીમે ધીમે પોતાને એનાથી છૂટો પડી અને ચાલવા લાગ્યો. અને ખિસ્સામાં 3 તોલા સોનું પડેલું હતું. આ ગિનીઓ છે એ મિત્રો સોનાની, બરાબર છે, એ સમયનું ચાંદી ને સોનાના અત્યારે સિક્કાઓ હતા. તો એ ગિની છે 3 તોલા સોનું હતું, એટલે તો હવે આપણે સમજી શકીએ કે કેટલું હોઈ શકે. પછી અલી છે કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્ટર છે જરાક અફસોસમાં હતા. એનું કારણ, એની દીકરી છે દૂર દેશાવરમાં બીમાર હતી અને એના સમાચારની રાહ જોતા એ શોકમાં દુઃખમાં બેઠા હતા. ટપાલ આવી અને કાગળનો થોક છે એ પકડો એણે અને રંગ ઉપરથી જાણે કે કદાચને એને લાગ્યું કે સરસમનારા રંગનું એક કવર છે. તો એ કવર જોતાં એને એમ થયું કે ભાઈ આ પોસ્ટ માસ્ટરે એ કવરને ઝપાટા બંધ એક કવર એ ઊંચકી લીધું થપ્પામાંથી અને એના ઉપર સરનામું લખેલું હતું. એને શું કે એ કાગળ છે એનો છે, પરંતુ એ સરનામામાં લખેલું હતું કોચમેન અલી ડોસા. અને એને વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે નીચે નાખી દીધું કે આ તો પેલા ડોસાનું છે, અલી ડોસાનું છે. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો એક અધિકારીનો જે કડક સ્વભાવ જતો રહ્યો અને માનવ સ્વભાવ છે એ બહાર આવ્યો. અને એમને એકદમ સાંભળ્યું, એને યાદ આવ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી એ મરિયમનું હોઈ શકે. એણે તરત જ લક્ષ્મીદાસને બૂમ પાડી અને લક્ષ્મીદાસ એ જ માણસ હતો કે જેને અલી ડોસાએ છેલ્લી ઘડીએ એ 5 ગીનીઓ છે 3 તોલા જેટલું સોનું છે આપેલું હતું, એ પૈસા આપેલા હતા. એ કહે છે કેમ સાહેબ? એટલે કહે છે કે આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? ત્યારે કહે છે તપાસ કરશું કે ભાઈ તપાસ કરશું એની ક્યાં હોય.
એ દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા, બરાબર છે, એની દીકરીનો કોઈ કાગળ ન આવ્યો. આખી રાત્રિ એણે શંકામાં વિતાવી. બીજા દિવસે સવારે 3 વાગ્યામાં એ આ ઓફિસે આવી અને બેઠા છે, ટપાલની રાહ જોવે છે. અને 4 વાગે અને અલી ડોસા આવે કે હું પોતે જ એને કવર આપું, એવી એની આજે ઈચ્છા હતી. એનો વિચાર છે આખા બદલી ગયેલા, માનવ સ્વભાવ છે એ એનામાં બદલી ગયો હતો, કે પેલો કડક જે સ્વભાવ અધિકારી તરીકે નહોતો એ જતો રહ્યો, પરિવર્તન થોડુંક આવ્યું એમાં. અને એને એમ હતું કે જો આજે છે ને અલી ડોસા આવે ને તો હું જ મારા હાથે એને આ કવર છે આપીશ. અને આવી રીતે આખી રાત્રે શંકામાં વિતાવે છે અને એની દીકરીનાય કોઈ સમાચાર નથી આવતા, એટલે એમાં પણ ચિંતા છે. વૃદ્ધ ડોસાની સ્થિતિ છે એ પોસ્ટમાસ્ટર હવે સમજી શક્યા હતા, કારણ કે પોતાની દીકરીનો જે પત્ર છે કે સમાચાર છે એને 2-4 દિવસ પણ મોડું થયું તો તકલીફ થઈ, તો પેલો ડોસો છે તો 5 વર્ષથી એની દીકરીના સમાચારની રાહ જોઈને બેઠેલો હતો. આજ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળેલી હતી. તો વિચાર કરો કે 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનારો એના તરફ એનું હૃદય છે. આજે પહેલી વહેલી વખત લાગણીથી ઉછળી રહ્યું હતું કે નહીં, ખરેખર એ ડોસો છે એનો એની પુત્રી પ્રત્યેનો જે સ્નેહ છે, કેમ એ એટલા વર્ષો એને વિતાવ્યા હશે, બરાબર છે, વિરહમાં. તો બરાબર 5 વાગ્યે બારણા ઉપર ટકોરો પડે છે. પોસ્ટમેન હજી કોઈ આવ્યા નહોતા, પણ આ ટકોરો છે એ અલીનો હતો એમ લાગ્યું. અને પોસ્ટમાસ્ટર ઉઠે છે. પિતાનું હૃદય, એક પિતાના હૃદયને પીછાને એટલે કે જાણે એમ આજે દોયડા બારણું ખોલ્યું અને બારણે અલી ડોસો છે એ આવે છે. એટલે કહે છે, આવો અલીભાઈ, આ તમારો કાગળ, એમ હેતથી પ્રેમથી એને આપે છે. અને બારણામાં એક વૃદ્ધ દીન એટલે કે ગરીબ ડોસો છે, લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો અને છેલ્લા એ આંસુની ધાર હજી એના ગાલ ઉપર તાજે તાજી હતી. એની આંખમાંથી આંસુ છે હેલા જાય છે, તાજા આંસુ દેખાય છે. અને ચહેરાની જે કરચલીઓ પડી ગઈ છે વૃદ્ધાવસ્થાને કારણે, એના રંગ ઉપર એક ભલમનસાઈની પીંછી ફરેલી હતી કે ભાઈ ભલાઈ એના ઉપર થઈ છે. માણસાઈ જે સામે વ્યક્તિએ બતાવી છે પોસ્ટમાસ્ટરે એ દેખાતી હતી. એને પોસ્ટમાસ્ટર સામે જોયું અને પોસ્ટમાસ્ટર જરાક ભડકા ડૈરા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ હતું નહીં. અને કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરી અને બોલ તો બારણા પાસે આવ્યો. લક્ષ્મીદાસ ત્યાં તો પહોંચે છે, બરાબર છે, અને એક બાજુ થઈને એ આવે છે કે કોણ છે? અલી ડોસા છે. અને આમ કરતો એ બાજુ બારણા તરફ આવે છે, પણ પોસ્ટમાસ્ટરે એ તરફ હવે લક્ષ્ય ન આપતા, એ તરફ ધ્યાન ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. જે ડોસો હતો એ ડોસો એની આંખમાં તાજા આંસુ આવેલા હતા, એ વ્યક્તિ નહોતો. હવે દેખાતો બંધ થઈ ગયો, પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ, બારણામાં હવે કોઈ નહોતું, એ શું? અને પછી એ લક્ષ્મીદાસ તરફ ફરે છે અને એનો સવાલ હતો કે હા અલી ડોસા કોણ, તમે છો ને? કહે છે, તમે અલી ડોસા છો ને? એટલે જવાબ આપે છે પેલા લક્ષ્મીદાસ કે ભાઈ અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. કે ભાઈ તો મૃત્યુ પામ્યા છે એવી તપાસ કરતાં ખબર પડી, પણ એનો કાગળ મને આપો. અને પોસ્ટમાસ્ટર છે નવાઈ પામે છે કે હે, કે દી, એટલે કે કયા દિવસે? લક્ષ્મીદાસ એટલે કહે છે, હા એને તો અવસાન પામે ને 3-1 મહિના જેવો સમય થઈ ગયો છે. અને સામેથી એક પોસ્ટમેન છે એ આવતો હતો, એણે પણ બીજો અડધો જવાબ છે આપ્યો. એ કહે છે, હા હા, પોસ્ટમેને જવાબ આપ્યો કે એને તો 3-1 મહિના એને અવસાન થયા અને થઈ ગયા છે, એણે આવો જવાબ આપ્યો. અને પોસ્ટમાસ્ટર છે એ દિગ્મૂઢ બની ગયા, બિલકુલ શાંત થઈ ગયા, વિચારોમાં પડી ગયા કે તો હમણાં હતો એ કોણ. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો, અલી ડોસાને આપેલો એ કાગળ છે ત્યાં હજી પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજરની સામે તરી રહી હતી. મૃત્યુ પામેલો અલી છે આજે એની દીકરી મરિયમનો કાગળ લેવા માટે એ મૃત્યુ પામેલો હતો, એમ છતાંય આવેલો હતો. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો એ બધી વાત કરી. એણે જે ગીનીવાળી વાત કરી, એના પત્ર છે એને ખબરે મૂકી જવાની વાત કરી. અને પોસ્ટમાસ્ટરના કાનમાં
પેલો ટકોરો જે બારણા ઉપર પીળો હતો અને નજરની સામે ઉભેલો જે અલી ડોસો હતો એ અલીની મૂર્તિ એ બંને ખડા થઈ ગયા. એનું મન છે બ્રહ્મમાં પડ્યું કે મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે પછી લક્ષ્મીદાસ હતો ખબર ન પડી. એને તો અલી જ લાયકો. પાછી રોજની શિસ્ત ચાલુ થઈ ગઈ. દરરોજનું જે કામ છે હતું એ પ્રમાણે કામ ચાલુ થઈ ગયું. દરેકના પત્રો છે આવ્યા છે એના નામ અનુસાર, પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન અને બધાના કાગળો છે, કારકુન છે, ઝપાટભંધ ફેંકે જતો હતો. અલગ પડતા જતા હતા કાગળ, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય એમ પોસ્ટ માસ્તર આજે એક નજરે એ તરફ જોઈ રહ્યા હતા. કવર એટલે એક આનો કે અને પોસ્ટ કાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ આજે રહી નહોતી. કારણ કે એની માટે તો દરરોજ પોસ્ટ ઓફિસમાં આવતા જે કાગળ છે એ એક આનાનું કવર હોય અને પોસ્ટ કાર્ડ હોય તો બે પૈસાનું પોસ્ટ કાર્ડ છે, એનાથી વિશેષ એની માટે કંઈ ન હોય. પરંતુ આજે એ દ્રષ્ટિ છે જતી રહી. કારણ શું? તો કે આજે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક દીકરાનો કાગળ એટલે શું એ પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરે છે કે ભાઈ જે તે વ્યક્તિ માટે એનો કાગળ છે કેટલો મહત્ત્વનો છે એ આજે એને સમજાવવું બરાબર છે. અને આવી રીતે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય. આખી વાર્તા છે એમાંનું આ વાક્ય છે અને આ વાક્ય એટલે એક આપણા જીવન મંત્ર બનાવવા જેવું છે અને ખૂબ જાણીતું આ વાક્ય. આ વાક્ય જો તમે ક્યાંક બોલો ને એટલે તરત જ કોઈ પણ સાહિત્યનો જાણકાર છે એ કહેશે કે આ પોસ્ટ ઓફિસનું વાક્ય છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિથી, હું કે તમે, આપણી નજરથી, આપણા વિચારોથી આપણે જોઈએ બરાબર છે, આપણા વિચારોને છોડી દે અને સામેવાળાની જે સ્થિતિ છે એ વિચારથી જોઈએ ને તો અર્ધો જગત છે એ શાંત થઈ જાય. અને એ સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ એની સાથે હતો. કબર ઉપર કાગળ મૂકી અને પોસ્ટ માસ્તર અને લક્ષ્મીદાસ છે એ પાછા વળ્યા અને કહે છે કે લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા આવ્યા કાં? તો કે જી હા. અને તમે કીધું કે અલી ડોસા? જી હા. પણ ત્યારે કે ત્યારે સમજાયું નહીં કે એ તમે હતા કે અલી ડોસો. કહે છે કે શું? કે હા ઠીક, કાંઈ નહીં. અને પોસ્ટ માસ્તરે ઉતાવળે આખી વાતને વાળી લીધી, પરંતુ એને ત્યાં સુધી એ વાત ન સમજાણી કે અલી ડોસો છે એ ખરેખર કબરમાં જેનું શરીર છે 3 મહિના પહેલા દફન થઈ ગયું છે એ શરીર શું કદાચને આજે કાગળ લેવા આવ્યું હશે બરાબર છે, જીવંત આવ્યું હશે. એની આંખમાં જે મનુષ્યનું તેજ હોવું જોઈએ એ દેખાતું નહોતું. અને પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર છે લક્ષ્મીદાસથી અલગ પડે છે અને જુદા પડે અને વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું એક પિતા તરીકેનું જે હૃદય છે એ અલીને ન સમજવા માટે એને ડંખતું હતું. એને અંદર ને અંદર એ દુઃખ થતું હતું કે આજે હજી કારણ શું હતું કે આજે હજી એના દીકરીના સમાચાર છે એ કાગળ છે આવ્યો નહોતો. માટે પાછા સમાચારની જે સમાચારની ચિંતા છે એમાં એને રાત્રિ ગાળવાની હતી. કારણ કે આજે પણ સમાચાર એવા નથી, હવે આવતીકાલની રાત્રિ આજની રાત્રિ છે એમાં એને હજી સમય પસાર કરવાનો છે અને ટૂંકમાં ચિંતામાં સમય પસાર થશે. એની એક બાજુ આશ્ચર્ય હતું તો એક બાજુ શંકા હતી તો એક બાજુ પ્રાયશ્ચિત થતું હતું, પશ્ચાતાપ થતો હતો. આમ ત્રિવિધ તાપથી તપતા અને એ પોતાના દિવાનખંડમાં પોતાના ઘરે એ બેઠા અને પાસેની જે કોલસાની સગડી છે એમાં મધુર તાપ છે આવવા લાગ્યો. અને વાર્તા છે અહીંથી વિરામ લે છે. આપણા લેખક ધૂમકેતુના તણખા મંડળ ભાગ 1માંથી આ વાર્તા છે પોસ્ટ ઓફિસ એ લેવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આ સાથે જે શબ્દાર્થ છે એને પણ જોઈ લેવા જેવા છે. સ્વાધીન અવસ્થા હોય કે સીમણી, તો સીમણી એટલે કે કાળી અથવા તો શામળી બરાબર છે. અહીં રાત્રિની વાત કરી છે, અંધારી રાત્રિ બરાબર છે. પછી કારકુન એટલે કે ગુમાસ્તો, જેને આપણે અંગ્રેજી શબ્દ અત્યારે ક્લાર્કના નામથી ઓળખીએ છીએ. કોચમેન એટલે કે કોચ અથવા તો ગાડી હાંકનારો. પછી નિષ્ઠુર એટલે કે નિર્દય, અને તેતરની વાત તો આપણને ખબર છે, પક્ષી છે
અને ખોમાં એટલે કે બખોલમાં સંસલાઓ માટે આ શબ્દ ત્યાં હતો કે ભાઈ ગમે તેવી ખોમાં પણથી સંસલાને શોધી લેતા. પછી કાંસડા કે રાપડા તો એક પ્રકારનું ઘાસ છે. જીવન સંધ્યા એટલે કે જીવનની ઉત્તર અવસ્થા, આપણી જે વૃદ્ધાવસ્થા તરફનો જે સમય છે એ. અને ગોલ્ડ સ્મિથ તો એ એક અંગ્રેજ લેખક હતો. પછી વિલેજ સ્કૂલ માસ્તર, ગોલ્ડ સ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવી અવસ્થાની વાત આપણે આવી હતી, તો એ એમના એક કોઈ વાર્તા કે છે એના, એ અંગ્રેજ લેખકની એક કૃતિ છે એનું પાત્ર છે. અને પછી અસંબંધ અથવા તો કૌતુક બુદ્ધિ, તો કૌતુક કુતૂહલ બરાબર, આશ્ચર્ય નવાય પમાડે એવી બુદ્ધિ. અને અસંબંધ એટલે કે સંબંધ નહીં એવું અનુચિત જેને કહી શકાય. ગિની એટલે કે સોનાનો એક બ્રિટિશ સિક્કો, એ સમયના જે અંગ્રેજ શાસન હતું એ સમયનો સિક્કો. દાબડી એટલે કે નાનકડી ડબ્બી. અને તોલો એટલે કે 10 ગ્રામથી સહેજ વધારે વજન, પણ અત્યારે આપણે 10 ગ્રામ જેટલું માનીએ છીએ એ. અને પીછાને એટલે કે ઓળખે, જાણે અથવા તો સમજે. અને દિગ્મૂઢ એટલે કે ચકિત થઈ જવું, છક થઈ જવું. અને આ સાથે રૂઢિપ્રયોગો પણ છે, તો એ પણ તમે જોઈ લેજો. અને સ્વાધ્યાયને પ્રશ્નો અને શબ્દાર્થ છે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આ સાથે આ વિડીયો લેક્ચર પૂરો થાય છે.